સંવત 1860ની વાત છે. યુગ અવતાર શ્રીજી મહારાજની પધરામણી શેખપાટ ગામે થઈ. એમના આગમનને ગામમાં વસંતોત્સવના ઉજવણા થયા. આ ઉત્સવનો રંગ ભગત લાલજીને પણ લાગ્યો ને આમ એક ભૂમિયા તરીકે લાલજી સુથાર શ્રીજી સાથે જોડાયા. શ્રીજીનો મુકામ હતો કચ્છ તરફ. લાલજી એમની જોડે ચાલ્યા ને લાલજી માટે આ આકસ્મિક ઘટના હતી, જ્યારે ગુરુ માટે યોજનાબંધ ઘટના હતી. એ ઘટનાએ નવો ઇતિહાસ આલેખ્યો. લાલજીએ આ પહેલાં શ્રી સહજાનંદ સ્વામીનો મહિમા તો બીજાઓ પાસેથી સાંભળ્યો હતો, સમાધિ પ્રકરણની પણ વાતો સાંભળી હતી, પણ સાક્ષાત દર્શન થતાં એ મહિમા સુદૃઢ થયો અને તેમણે શ્રીજીને સર્વ કારણ અવતારી ભગવાન જાણ્યા. ગુરુની આજ્ઞા થતાં લોજ ગામે પાછા આવીને ગદગદ કંઠે અશ્રુપાત સાથે પ્રણામ કર્યા. ત્યારે પ્રસન્ન થયેલા શ્રીજીએ એવું વરદાન આપ્યું કે તમે વૈરાગ્યમાં સુખજી સમાન થશો. આમ શ્રીજીના સાનિધ્યમાં કેટલાક દિવસો રોકાઈને પોતાને ગામ પાછા આવ્યા. ત્યાર પછી લાલજી સુથાર શ્રીજીનું અનન્ય ભજન કરતા થયા. જ્યારે રામાનંદ સ્વામીએ શ્રીહરિને ધર્મધુરા સોંપવાનો મહોત્સવ જેતપુરમાં કર્યો ને ત્યારે પણ તેઓ સેવા અને સત્સંગ માટે જેતપુર આવ્યા હતા અને શ્રીજીને ભેટ આપવા પોતે હાથે બનાવેલ કલાત્મક નમૂનારૂપ કલાકારીથી ભરપૂર મજૂસ તથા ડામચીઓ તેમને અર્પણ કર્યા. આ વખતે પ્રસન્ન થયેલા શ્રીજી મહારાજે તેમની પ્રશંસા કરી હતી. આમ વારંવાર મુલાકાત થતી રહી. એક વેળાની વાત છે, એ વખતે કચ્છ પ્રદેશની યાત્રા ઘણી વિકટ હતી. આવા પ્રદેશમાં વિચરણ કરવાની હરિએ ઈચ્છા વ્યક્ત કરી ને ભૂમિયા તરીકે લાલજીને કહ્યું. લાલજીના આનંદનો પાર ન રહ્યો. કચ્છની યાત્રાની ખબર હોવાથી ઉપયોગી વસ્તુઓ તથા ભોજન પાણીની બરાબર વ્યવસ્થા કરીને રસ્તામાં કોઈ ચોર લૂંટારું જો મળી જાય તો બાર કોરી એમણે પોતાના પગરખામાં છુપાવી દીધી, જેથી મોકે કામ લાગે. આમ ખાવા પીવાની પૂરી તૈયારી કરી શ્રીજી સાથે ચાલ્યા. આખા રસ્તે માત્ર બે જ જણા. રસ્તામાં એક ભૂખ્યો ભિખારી જોઈને શ્રીજી મહારાજે પોતાની પાસે રહેલ તમામ ભાતું એને આપી દીધું. આગળ ચાલતા લૂંટારા મળ્યા. શ્રીજી પાસેથી કાંઈ ન મળ્યું. લાલજી સુથારના વસ્ત્રો પણ તપાસ્યા, કાંઈ ન મળતા ચોર ચાલ્યા. એટલે શ્રીજીએ કહ્યું, ભાઈ નાણું છે છતાં તમને લૂંટતા આવડતું નથી. લાલજીભાઈ, લૂંટારાને પગરખામાં રાખેલ બાર કોરી આપી દો. આમ માયા મોહને લાલજીના મનમાંથી કાઢવા શ્રીજીએ ત્રાગડો રચ્યો. રસ્તામાં એક મહાપુરુષને જળનું પાત્ર પણ આપી દઈને લાલજીને નિર્જળ કર્યા ને કહ્યું, માર્ગમાં મળનાર આ મહાપુરુષ બીજા કોઈ નહીં પણ સ્વયં રામાનંદ સ્વામી હતા. રસ્તામાં ભૂખ લાગી એટલે રસ્તામાં આધોઈ ગામ આવતાં લાલજીને ભિક્ષા માગી લાવવા આજ્ઞા આપી. લાલજી કહે, મહારાજ આ ગામના લોકો મને ઓળખે છે, મારો ઉપહાસ કરશે. શ્રીજીએ કહ્યું, વાંધો નહીં, લાવો તમારો વેશ બદલી નાખું જેથી લોકો ઓળખે જ નહીં. આમ કરી મૂછ અને ચોટલી કાપી નાખી, વસ્ત્રો કઢાવી કૌપિન અને અલ્ફી પહેરાવી, ત્યાં જ આધોઈ ગામે દીક્ષા આપીને નામ આપ્યું નિષ્કુલાનંદ સ્વામી. આ ઘટના પરથી શ્રીજીનો સ્વામી પ્રત્યેનો ભાવ કેવો હતો, તે સ્વામીની આજ્ઞાનું પાલન કરનાર ભક્તની કેટલી તૈયારી હતી, તે વાત બધાને જોવા મળી. આવા અનન્ય સેવકને સ્વામીએ તેની કાષ્ટ કલાગીરી પીછાણીને તેમની કળા કૌશલનો ઉપયોગ કર્યો હતો. ગઢડામાં અક્ષર ઓરડીમાં ઉત્તમ કાષ્ટ કલાકારી, ફૂલડોલ ઉત્સવમાં હિંડોળાનું નિર્માણ તેમજ ધોલેરાના મંદિરમાં કાષ્ટ મૂર્તિઓ નિષ્કુલાનંદ સ્વામીની કલાકારીગીરીના ઉત્તમ નમૂનાઓ છે. એમણે બનાવેલ હિંડોળે બિરાજમાન ગુરુ સહજાનંદ સ્વામીનું સ્મરણ ગાન એ પૂર્ણપણે ભગવાનને સમર્પિત ભાવનાવાળા ભક્તની પ્રેમલક્ષણા ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે ને એ સતતત્વના દર્શનની આભા, એના રૂપનો જળહળાટ ભક્તના તથા માનવજનના હૈયામાં જળહળા થયા કરે છે. આવો અજબ અવસર તો ભાગ્યશાળીને જ મળે જેને પ્રગટ પરમાનંદના દર્શન થાય. અજબ બન્યા હે આજ અવસર, અજબ બન્યા હે.
अजब बन्या है आज अवसर अजब बन्या है आज अजब बन्या है आज अवसर अजब बन्या है आज जाने प्रगट मिले परमानंद जामे प्रगट मिले परमानंद सरी गए सब काज अवसर अजब बन्या है आज अवसर अजब बन्या है आज पाए नर देह भव जल तर वे को जाज देव वांछित पाए नर देह भव जल तर वे को जाज तमे सदगुरु मिले मिहर निश तमे सदगुरु मिले मिहर निश भलो बन्यो है समाज अवसर अजब बन्या है आज अवसर अजब बन्या है अब की बेर सो फेर न आवे जामे मिले महाराज अब की बेर सो फेर न आवे जामे मिले महाराज मनुष्य देह को लावो जलीनो मनुष्य देह को लावो जलीनो भली रीते रही लाज अवसर अजब बन्या है आज अवसर अजब बन्या है संग धन्य सदगुरु धन्य धन्य अवसर आज धन्य सत संग धन्य सदगुरु धन्य धन्य अवसर आज निष्कुरानंद आनंद पद पाए निष्कुरानंद आनंद पद पाए गुरु मिले सजानंद राज अवसर अजब बन्या है आज अवसर अजब बन्या है आज जामे प्रगट मिले परमानंद जामे प्रगट मिले परमानंद सरी गए सब काज अवसर अजब बन्या है आज अवसर अजब बन्या है आज
अवसर अजब बन्या है, अजब बन्या है, अजब बन्या है।